जो इलेक्ट्रॉन n बराबर 5 ધરાવતો હોય તો H પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઊર્જાની જરૂર પડશે? તમારા ઉત્તરની તુલનામાં H પરમાણુની આયનીકરણ એન્થાલ્પી n બરાબર એક કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા સાથે કરો. તો બે વખત આપણે આયનીકરણ ઊર્જા ગણવાની છે, એક n બરાબર 5 અને બીજો n બરાબર 1. n કક્ષકમાં ઉર્જા સૂત્ર ના n કક્ષકમાં ઉર્જા n બરાબર માઇનસ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઝેડ સ્ક્વેર છેદમાં એન સ્ક્વેર જુલમાં ને માટે એન બરાબર 5 કક્ષકમાં ઉર્જા ઈ 5 બરાબર 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ગા હાઇડ્રોજન છે એટલે ઝેડ કેટલો આવે અને 5 નો વર્ગ એચ માટે ઝેડ બરાબર 1 માઇનસ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ગા છેદમાં 25 0.872 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત 8.72 ગુણ્યા 10 ની માઇનસ 20 ઘાત જુલ માઇનસ 8.72 ગુણ્યા 10 ની માઇનસ 20 ઘાત છેદમાં 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. માઇનસ પાંચ પોઈન્ટ 45 ગુણ્યા 10 ની કેટલી ઘાત રહેશે? માઇનસ 1 એટલે માઇનસ 0.545 ઇલેક્ટ્રોન વોલ્ટ. શોર્ટકટ ધ્યાન આપવું, n બરાબર માઇનસ 13.6 છેદમાં n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ સીધું જ માઇનસ 13.6 છેદમાં 5 હોય તો 5 નો વર્ગ કેટલો થઈ જાય કરો કક્ષકમાં ઉર્જા તો E1 બરાબર માઇનસ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત 1 ના છેદમાં 11 આપ્યો વર્ગ વર્ગ એટલે એનો એક જવાબ રહે 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ક્યુબ માઇનસ 2.18 ગુણ્યા 10 ની માઇનસ 18 ઘાત ક્યુબ છેદમાં 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. ગુણ્યા 10 ની 1 ઘાત 19 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે જવાબ આવ્યો માઇનસ 13.6 25 ગુણ્યા 10 ની પછી 0 ઘાત થઈ જાય 13.6 કરી દઈએ એટલે
બરાબર, શોર્ટકટમાં શું હતું? છેદમાં એન સ્ક્વેર એટલે માઇનસ 13.6 છેદમાં 1 નો વર્ગ, માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળી ગયું. પણ તમને છે ને આવું નથી પૂછ્યું, તમને પૂછ્યું છે આયનીકરણ ઉર્જા. આ તમે કક્ષકની ઉર્જા શોધી, આયનીકરણ ઉર્જા એટલે શું? તો કે ઇલેક્ટ્રોન અનંત અંતરે જવું જોઈએ. ઇલેક્ટ્રોન કયા અંતરે જવું જોઈએ? અનંત અંતરે. અને ઇલેક્ટ્રોન અનંત અંતરે ક્યારે જાય? જ્યારે એની ઉર્જા ઝીરો થઈ જાય. તો આ માઇનસ છે, આટલી ને આટલી પ્લસ ઉર્જા આપો તો જવાબ શું થાય? ઝીરો થાય. માટે આયનીકરણ ઉર્જા ધ્યાન આપવું, એક તો જૂલવાળી લખી દેવાની, માઇનસ છે નું પ્લસ કરીને 8.72 × 10⁻²⁰ કાચું, અને આમાં ઇલેક્ટ્રોન વાળી લખી દેવાની. એકમ શું આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. આગળ વધીએ. અહીંયા આયનીકરણ ઉર્જા શું થાય છે? પેલા તો 2.18 × 10⁻¹ જૂલ અને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એક જૂલ વાળી લખવાની, બીજી ઇલેક્ટ્રોન વાળી લખવાની, બરાબર. બન પ્લસ છે એનું શું કરી લખવાનું? માઇનસ, કારણ કે માઇનસ છે એટલું પ્લસ આપો તો ઉર્જા કેટલી થાય? ઝીરો. બરાબર 6 માંથી દરાવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? તો ધ્યાન આપજો, n બરાબર 1, 2, 3, 4, 5 અને 6. તો જોજો, પહેલા તો 6 માંથી 1 માં આવે, બરાબર, આ પહેલી રેખા. પછી 6 માંથી 2 માં આવે, અને પછી 2 માંથી કેમાં જાય? 1 માં. પછી 6 માંથી શામાં આવે? 3 માં. છ માંથી 3 માં આવે, બરાબર. અને હવે બે કિસ્સા, 3 માંથી 2 માં જાય, 2 માંથી 1 તો આવી ગયું છે, કાં તો પછી 3 માંથી સીધે સીધો શામાં જાય? 1 માં જાય. સમજાઈ ગયું? જો 3 માંથી 2, 2 માંથી 1 વાળું તો આપણે ઓલરેડી લઈ લીધેલું છે. પછી નેક્સ્ટ વન 6 માંથી 4 માં જાય, પછી 4 એક કામ કરીએ, આને બહુ સારી રીતના પણ દોરી શકીએ. જો સમજાવ, આપણે એક કામ કરી શકીએ, આપણે પહેલા છે ને 6 ની લાઈન, 6 ની વાત પતાવી દઈએ. 6 માંથી 1 માં, 6 માંથી 2 માં, 6 માંથી 3 માં, 6 માંથી 4 માં, 6 માંથી 5 માં. આટલા કિસ્સા સાના થાય? 6 ના. પછી નેક્સ્ટ વન 5 માંથી 4 માં, 5 માંથી 3 માં, 5 માંથી 2 માં અને 5 માંથી 1 માં. આ પાંચની લાઈનો. પછી 4 માંથી 1 માં, 4 માંથી 2 માં, 4 માંથી 3 માં. આ 4 ની લાઈનો. નેક્સ્ટ વન 3 માંથી 2 માં,
અને ત્રણ માંથી એકમાં. અને હવે કયું બાકી રહ્યું? બે માંથી એકમાં. ગણી લાખો લાઈનો. જોઈ લો, છ માંથી ચાર માં, છ માંથી ત્રણ માં, છ માંથી બે માં આકૃતિ ના દોરવી હોય તો છ માંથી એક માં, પછી પાંચ માંથી ચાર માં, પાંચ માંથી ત્રણ માં, પાંચ માંથી બે, પાંચ માંથી એક, ચાર થી ત્રણ, ચાર થી બે, ચાર થી એક, ત્રણ થી બે, ત્રણ થી બે થી એક. બરાબર, આ ટોટલ કેટલી લાઈન? પાંચ લાઈન, ચાર, ત્રણ, બે અને એક. બે પોઈન્ટ સોળ. હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસ ની અઢાર ઘાત જૂલ પર એટમ છે. ધ્યાન આપ્યો તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા કેટલી હશે? આપણે ઉડા ગણ્યું એવું જ થયું, બે પોઈન્ટ સોળ, તો આપણે ઉડા બે પોઈન્ટ ચૌદ ગણ્યું એના જેવું જ થયું ને. જો ધ્યાન આપજો, તમને એવું કીધું છે કે ઇવન બરાબર માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસ ની માઇનસ અઢાર ઘાત જૂલ પર એટમ. બરાબર, તો ઇ ફાઈવ બરાબર કેટલું? તો માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસ ની માઇનસ અઢાર ઘાત છેદમાં આપણે એન સ્ક્વેર કરતા હતા, જ્યાં એન બરાબર શું લેવાનું? પાંચ. હાઇડ્રોજન છે એટલે પછી ઝેડ સ્ક્વેર ના મૂક્યો, ઝેડ બરાબર એક લઈ લેવાનું. બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસ ની માઇનસ અઢાર ઘાત પચીસ. ઝીરો પોઈન્ટ આઠસો બોતેર ગુણ્યા દસ ની કેટલી ઘાત? માટે આઠ પોઈન્ટ બોતેર ગુણ્યા દસ ની માઇનસ વીસ ઘાત જૂલ પર એટમ. એમણે જે એકમ આપ્યો છે આપણે એ જ એકમ લઈશું. બરાબર છે, બીજા દાખલામાં જઈએ. હાઇડ્રોજન પરમાણુ માટેની બોહરની પાંચમી કક્ષાની તમારે શું કરવાની છે? ત્રિજ્યા. એટલે હવે ત્રિજ્યાનું સૂત્ર વાપરવાનું. ત્રિજ્યા R બરાબર બાવન પોઈન્ટ નવ ઝેડ એકલો જ આવે. આ પિકોમીટરમાં મળશે. શામાં મળશે? પિકોમીટરમાં. બાવન પોઈન્ટ નવ પાંચમી કક્ષા છે એટલે પાંચનો વર્ગ અને ઝેડ બરાબર એક. બોલો, બાવન પોઈન્ટ નવ ગુણ્યા પચીસ બોતેર પોઈન્ટ પિકોમીટર. પરમાણવીય હાઇડ્રોજનની બોમર શ્રેણી, સોરી બામર શ્રેણીની સૌથી લાંબામાં લાંબી સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. લાંબામાં લાંબા સંક્રમણ, તો હવે ધ્યાન આપજો, લાંબા બાબરે ફંડ એવું સૂત્ર મેં તમને આપ્યું હતું બે પોઈન્ટ સત્તર, અને ધ્યાન આપવાનું આ તરંગ માટેનું, તરંગ સંખ્યા માટેનું સૂત્ર. તરંગ સંખ્યા બરાબર વન અપન લાંબડા કહેવાય ને, બરાબર જોયા વગર નહીં કરવાનું ને. કેટલો જવાબ આવે છે? તેર બાવીસ પોઈન્ટ પાંચ. આખું ને હવે જો તરંગ સંખ્યા વન અપન લાંબડા એક પોઈન્ટ ગુણ્યા દસ ની સાત ઘાત. હવે ધ્યાન આપવાનું અહિયાં, વન અપન એમ સ્ક્વેર માઇનસ વન અપન એન સ્ક્વેર સેન્ટીમીટર ઇન્વર્સ. હવે લાંબા પાબરે ફંડ, લાંબા પાબરે ફંડ એટલે શું? તો કે લાઇમન બામર પાસ્ટન બ્રેકેટ અને ફંડ.
તો બામર કયા નંબર પર આવ્યો? બીજા નંબર પર. એમ બરાબર શું લેવાનું? બે. અને એવું કીધું છે સૌથી લાંબા સંક્રમણ, એટલે બે થી ત્રણ, બે થી ચાર, બે થી પાંચ એવા સંક્રમણ હતા તો સૌથી લાંબુ કયું થાય? ઇન્ફિનિટી સુધી. એટલે એન બરાબર શું લઈ લેવાનું? ઇન્ફિનિટી. આ શાના માટે આવ્યું? લાંબા સંક્રમણ માટે. અને એટલા માટે 1.09677 ગુણ્યા 10^7 એકના છેદમાં એમ સ્ક્વેર એટલે 1/4 અને એકના છેદમાં ઇન્ફિનિટી. 1.09677 ગુણ્યા 10^7 એકના છેદમાં 4, એકના છેદમાં ઇન્ફિનિટીનો જવાબ શું આવે? 0. બોલો, ભાગાકારમાં 4. એક પોઈન્ટ 09677 ભાગ્યા 4. એટલે 2.74, 1/9, 10^6 સેન્ટીમીટર ઇનવર્સ. સોરી, આ 10^7 હોય તો મીટર આવે. અહીંયા ભૂલ છે આપણી. લાંબા સંક્રમણમાં તરતની સંખ્યા લેવાની, બે પછી તરતની સંખ્યા કઈ આવે? 3 આવે. એટલે અહીંયા 3નો વર્ગ મૂકે તો જવાબ શું થાય? 9 થાય. અને એટલા માટે અહીંયા આપણે શું કરવો પડે? ચોકડી ગુણાકાર કરવો પડશે. તો 9 ઓછા છેદમાં 9 + 36 જવાબ 0.1. યાદ રાખવાનું, લાંબા સંક્રમણ માટે તરતની સંખ્યા લેવાની છે. ક્લિયર? ચલો નેક્સ્ટ વન. હાઇડ્રોજન પરમાણુની બહોર કક્ષા 1માંથી બહોર કક્ષા 5માં ઇલેક્ટ્રોનને મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે? અને ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -2.18×10^-11 અર્ગ છે. ધ્યાન આપજો. ધ્યાન આપો, ઇલેક્ટ્રોનની 5મી કક્ષકમાં ઉર્જા E5 બરાબર -2.18×10^ છેદમાં એન સ્ક્વેરની જગ્યાએ શું મૂકીએ? કારણ કે એન બરાબર શું લઈ લીધું? 5. આપણે ઓલરેડી આગળ ગણેલું છે એટલે મેં થોડું શોર્ટકટ કરી દીધું. ક્લિયર? ચલો ભાગાકાર. -0.08 × 10^-18 -8.72×10^-20 જૂલ. ક્લિયર? ધ્યાન આપજો, ધરા અવસ્થાની ઉર્જા ગણવાની જરૂર નથી, એમણે લખી નાખ્યું છે. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E1, ધરા અવસ્થા એટલે એન બરાબર 1, તમને લખીને આપ્યું છે -2.18×10^-11 અર્ગ. શું લખીને આપ્યું છે? અર્ગ. અર્ગ એ સીજીએસ એકમ છે. કયો એકમ છે? સીજીએસ. 2.18×10^-11
એને જો તમે 10 ની 7 ઘાત વડે ભાગો ને તો તમને જૂલ મળી જાય. શું મળી જાય? જૂલ. એમ પણ તમને આ વસ્તુ તો યાદ જ હોય ને, -18 ઘાત લાવવાની છે. યાદ હોય કે ન હોય? 18 ઘાત લાવવા માટે માઇનસ તમારે કેટલા વડે ભાગવું પડે? 7 વડે. 10 ની 7 ઘાત વડે ભાગવું પડે ને, કારણ કે ઉપર કેટલી ઘાત છે? -11. તો જૂલમાં ફરી જાય. કારણ એ છે કે 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત અર્ગ થાય, એટલે નાના એકમમાંથી મોટા એકમમાં જવાબ આપવો પડે. -2.18 ગુણ્યા 10 ની શું થાય? -18 ઘાત જૂલ થઈ ગયો. ક્લિયર? તમને એવું કીધેલું છે કે સોરી, હા, કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે, એટલે તમારે વધારે કઈ છે બંનેમાંથી? કક્ષા એક માંથી કક્ષા 5માં જવા આપવી પડતી ઉર્જા બરાબર E1 - E8 -2.18 ગુણ્યા 10 ની -18 ઘાત -8.72 ગુણ્યા 10 ની -18 ઘાત. 18 નથી ને, આમાં કેટલી ઘાત છે? 20 ઘાત છે. એટલે આપણે આમાં મોટી કાને કહેવાય? ધ્યાન આપજો, આપણે આમાં ઉલટું કરવું પડશે બેટા. E5 - E1 કરવું પડશે, અને પેલું જ સૂત્ર લેવું પડશે. આપણે પેલી જ કિંમત લેવી પડશે, 0.0872 ગુણ્યા 10 ની -18 ઘાત -2.18 ગુણ્યા 10 ની -18 ઘાત. તો -0.0872 ગુણ્યા 10 ની -18 -2.18 ગુણ્યા 10 ની -18 બોલો. -0.0872 વત્તા 2.18 10 ની -18 બંને માંથી શું કર્યું? કોમન કાઢ્યો. 0.92 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ. આટલી ઉર્જા આપવી પડે બરાબર. તો એન બરાબર 5માં જાય. હવે બીજી વસ્તુ, આ પાછો આવે તો કેટલું તરંગ લંબાઈ સર્જાય? તરંગ લંબાઈ પૂછ્યું છે કે આવૃત્તિ પૂછ્યું છે? પ્રકાશની તરંગ લંબાઈ પૂછી છે. તો ઈ બરાબર એચએફ પરથી ઈ બરાબર એચસી ઓવર લાંબડા. તો લાંબડા બરાબર એચસી ઓવર ઈ. એચ કેટલો છે? 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત. સી 3 ગુણ્યા 10 ની 8 ઘાત. અને ઈ 2.098 ગુણ્યા 10 ની -18 ઘાત. -9 ઘાત મીટર. 94.92 નેનોમીટર અથવા તો તમે આવું લખી શકો, 949.82 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. એટલે 949.82